नमस्कार मित्रों, मित्र हूँ छो पिनलगिरी गोस्वामी। आज की वीडियो में बात करीशो देश और दुनिया ना सुपरफास्ट समाचार की। सौ प्रथम बात करिए तो राहुल गांधी तोड़ो छे नियम। दिल्ली विश्वविद्यालय राहुल गांधी ने नियमों ना उल्लंघन बदल नोटिस मोकली छे। नोटिस में कहेवामां आव्यु छे के वगर मंजूरीए तेमनी आ मुलाकात थी होस्टेलना लोकोने सुरक्षा ने खतरो हतो। आ अंगे तंत्र अने पोलीस ने पर सूचना अपाई न हती। राहुल गत अठवाडिये डीयूना पीजी मेन्स हॉस्पिटल पहुंचा हता। अहीं तेमणे एक कलाक जेटलो समय विताव्यो हतो। आ दरमियान विद्यार्थियों साथे वातचीत करी हती अने मेसमां भोजन पण लीधुं हतुं। अन्य समाचारनी वात करीए तो विद्यार्थियोना हितमां गुजरात सरकारनो मोटो निर्णय। गुजरात सरकारे नवी स्कॉलरशिप योजना जाहेर करी छे, जे ज्ञान साधना स्कॉलरशिप योजना छे। आ योजनानो लाभ लेवा माटे विद्यार्थियोए परीक्षा आपवी पड़शे, जेमां मेरिटना आधारे स्कॉलरशिप अपाशे। योजनामां समावेश थता तेजस्वी विद्यार्थियोने दर वर्षे 25,000 रुपया स्कॉलरशिप अपाशे, जे रकम सीधी बैंक खातामां जमा थशे। आ માટે ધોરણ 1-8માં સરકારી અથવા અનુદાનિત શાળામાં સળંગ અભ્યાસ કરવો જરૂરી છે। અન્ય સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂપિયા 2452 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન છે, જેમાં શહેરી વિકાસ વિભાગના રૂપિયા 1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂપિયા 734 કરોડ, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ, તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂપિયા 25 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાનું આયોજન છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે। અન્ય સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાન મુદ્દે પાકિસ્તાન અત્યારે વિભાજિત જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાન વિભાજિત છે, સેના પણ દુવિધામાં છે। ઇમરાન ખાનની ધરપકડનો દાવ ઊંધો પડી શકે છે। ઇમરાન ખાન કસ્ટડીમાં રહે ત્યાં સુધી હિંસા રોકાય તેવી શક્યતા ઓછી છે। ઇમરાને કહ્યું હતું કે શાહબાજ શરીફ સરકાર તેમને જેલ ભેગા કરવા માટે ઉત્સુક છે। 24 કરોડની વસ્તીવાળા દેશમાં દરેક શહેરમાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે। આ ધરપકડના કારણે સમગ્ર પાકિસ્તાન વિભાજિત થઈ રહ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।